કતાર ગામના સિંગણપુર ચાર રસ્તા નજીકના ભક્તિનગરની પાછળ આવેલા રમણનગર ખાતે આશરે 10 વર્ષ પહેલા બનેલા શાંતિકુંજની અંદર ખાનગી મકાન અંગે પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં તપાસ કરવા રજૂઆત કરાઈ હતી. અંગે પાલિકા કમિશનરે કતારગામ જોઈને રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે. સુરત મહાનગર પાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કોર્પોરેટર દક્ષેશ માવણીએ 0 વર્ષ દરમિયાન ફરિયાદ કરતા જણાવ્યું હતું કે કતારગામ ઝોન દ્વારા ફાઇનલ ટીપી સ્કીમ નંબર 18માં રમણનગર ખાતે શાંતિકુંજના રિઝર્વેશન પ્રમાણે હજુ સુધી જમીનના પૂરેપૂરો કબજા મેળવ્યો નથી. આશરે 10 વર્ષ પહેલા બનેલા શાંતિકુંજમાં હજુ પણ ખાનગી મકાન હોવાની ફરિયાદને પગલે સ્થાયી સમિતિની બેઠકમાં હાજર પદાધિકારીઓ તથા અધિકારીઓ વિચારમાં પડી ગયા હતા. પાલિકાના રિઝર્વેશન પ્લોટ ઉપર મકાન હોવાની બાબતે તેમણે તપાસ કરવા માંગણી પણ કરી હતી. અંગે અધિકારીઓ વર્ષોથી મકાન હોવાનું સ્વીકારી લઈ કબજા અંગે કોર્ટમાં મેટર પણ ચાલી રહ્યું સમિતિએ જણાવ્યું છે. મારા વિસ્તારમાં રમણનગરની પાસે અને શ્યામવાડીની સામે એક શાંતિકુંજ આવ્યો છે. આશરે 10-એક વર્ષ પહેલાં શાંતિકુંજ બની ગયો છે. ટીપી ફાઇનલ થઈ ગઈ છે અને ગાર્ડનની અંદર કોઈ વ્યક્તિ કઈ રીતે રહી શકે? હું એને રૂબરૂ પણ મળવા ગયો હતો કે બ્રાહ્મણનો દીકરો છે. મેં એને કીધું તમને સુરત મહાનગરપાલિકાથી એક ફ્લેટ આપી દઈએ છીએ, તમે વર્ષોથી રહેતા હશો, પણ ટીપી ફાઇનલ થઈ ગઈ, આપણી કપાતની જગ્યા છે અને રિઝર્વેશનની જગ્યા છે. સુરતમાં કોઈ જગ્યાએ ગાર્ડનમાં કોઈ રહેતું હોય આ પહેલો બનાવ છે. અમારા વિસ્તારમાં છે સ્થાનિકોની ઘણા ટાઈમથી ફરિયાદ છે કે કઈ રીતે આ વ્યક્તિ ગાર્ડનની અંદર રહી શકે. મેં કમિશનર અને ચેરમેનશ્રીને વાત કરી, એ પણ અચંબામાં પડી ગયા કે ગાર્ડનની અંદર રહે છે. મેં કહ્યું હા સાહેબ રહે છે. એ લોકોએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરી છે. એણે દાવો કર્યો છે કોર્ટમાં. કોર્ટમાં દાવો તો કોઈ પણ કરી શકે. મેં કીધું આપણે અત્યારે કબજો લઈ લેવો જોઈએ. ગાર્ડનની અંદર ગાર્ડન બની ગયો અને 10 વર્ષ થઈ ગયા છે, તો પણ એ રહે છે. સ્થાનિકોની ફરિયાદ છે, સિનિયર સિટીઝનની ફરિયાદ છે. ગાર્ડનમાં આવતા જતાનો ન્યુસન્સ થાય છે. એક બાજુ ગાર્ડનમાં આપણે બેસવા જઈએ છીએ, સિનિયર સિટીઝનો બેસવા જાય છે, એક બાજુ એ વ્યક્તિ ગાર્ડનની અંદર વચ્ચોવચ્ચ રહે છે. એટલે ખૂબ જ દુઃખદ વાત છે કે અમે એને કાઢી નથી શક્યા. અમે ચેરમેનશ્રી અને કમિશનરશ્રીને જોરદાર રજૂઆત કરી છે, તાત્કાલિક ધોરણે આને દૂર કરવામાં આવે અને ફ્લેટની પણ માંગણી કરી છે, આપણે આપવા રેડી છીએ. વધુમાં રિઝર્વેશનના નિયમ પ્રમાણે મકાનના બદલામાં જમીન આપી તાકીદે શાંતિકુંજનો ઉદ્દેશ પૂરો પાડવો જોઈએ, જેથી બાગમાં આનંદ પ્રમોદ માટે આવતા શહેરીજનોને કોઈ પણ જાતની હાલાકી ન પડે. અંગે કતારગામ ઝોનના અધિકારીઓએ કાયદાકીય અભિપ્રાય મેળવી કાર્યવાહી કરવાની કેફિયત રજૂ કરી હતી. અઝર કૃષિ સાથે પ્રકાશવાળા.